વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને વનલક્ષ્મી યોજના અંતર્ગત સહાય કરવામાં આવી છે શિવારીમાળ ગામમાં મે મહિનામાં ભારે પવનથી તારાજી સર્જાઈ હતી ઠેર ઠેર ઘરોના પતરા ઉડી ગયા હતા સૌથી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું ત્યારે ધારાસભ્ય વિજય પટેલની હાજરીમાં પરિવારને પત્રા વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે લાભાર્થીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો લોકોને સહાયરૂપ થવા માટે આ સિમેન્ટના પતરા આપવા માટેનું એક આયોજન કર્યું હતું અને ત્યાર પછી આપણા ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ સાહેબ અને એમના વિભાગના લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી એમને પણ તાત્કાલિક મંજૂરી આપી અને આજે એ યોજના અંતર્ગત આ સિવાયમાળ ગામના લગભગ એકસો ને જેટલા લાભાર્થી ભાઈઓ બહેનોને આજે પત્રા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અન્ય સમાચારની વાત કરીએ તો ખેડામાં મહુધાની મામલતદાર કચેરીએ કલેક્ટરે સરપ્રાઇઝ મુલાકાત લીધી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી આધાર કાર્ડ કે કોઈપણ પ્રકારના દાખલા કઢાવવામાં પડતી તકલીફને લઈને જાત ઇન્સ્પેક્શન માટે કરી સરપ્રાઇઝ વિઝિટ તેમણે તાકીદ પણ કરી હતી કે કોઈપણ અધિકારી દલાલ મારફતે કામનો આગ્રહ રાખે તો તેની ફરિયાદ મામલતદારને કરી શકો જો મામલતદાર કોઈ કાર્યવાહી ન કરે તો કલેક્ટર ઓફિસથી કાર્યવાહી થશે ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે તો એના વિરુદ્ધ કાદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને આ સિવાય એમડીએમ અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે આમાં જો છતી જણાવશે તો એના ઉપર પર પગલાં લેવામાં આવશે તો આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર અગાઉ સોજીત્રા પેટલા તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા આણંદ શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો ઇસ્માઇલનગર પધરિયા મેલડી માતા મંદિર મંગળપુરમાં ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યામાં વધારો બેના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે કોલેરાના દર્દી સામે આવતા તંત્ર એક્શનમાં આવ્યું પાણીના નમૂના લેવા અને લાઈનો ચેક કરવા તંત્રની દોડધામ મચી છે જાહેરમાં ઉભા રહેતા ખાણીપીણીની લારીઓ પર તવાઈ બોલાવાશે ઘણીવાર જે કેસ આવે છે એમાં સિવિયર ડિહાઇડ્રેશન થતું હોય છે અને આવા કેસમાં કિડની એક્યુટ કિડની ઇન્જરીના કેસ જોવા મળતા હોય છે એવા અમે લગભગ દસ થી પંદર કેસો અમે ટ્રીટ કરેલા છે અને એમાં કોલેરા પોઝિટિવ કલ્ચર આઇસોલેટ થયા છે જે જિલ્લામાં આરોગ્ય વિભાગને અમે જાણ કરેલી છે વલસાડમાં ભારે વરસાદની આગાહી છે તો હાલમાં વલસાડમાં એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રખાય છે આ ટીમે તિથલ દરિયા કિનારા અને શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં છપવાડ દાણા બજાર બંદર રોડ અને ઓરંગા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા દર વર્ષે ભારે વરસાદ બાદ વલસાડના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે અને રાહત બચાવની કામગીરી પૂર્વે ટીમે ભૌગોલિક માહિતી મેળવી હતી हाँ एनडीआरएफ पूर्ण रूप से तत्पर है हमारे पास एफडब्ल्यू आर से रिलेटेड पूरे इक्विपमेंट्स और स्पेशल इक्विपमेंट्स हैं से, से रिलेटेड रेले, भी हमारे पास सभी पर, पर्याप्त साधन हैं ताकि यदि जरूरत पड़ने पर हम पूर्ण रूप से मदद कर सके जिला यथात आज वह सवार जिला तालुकाओ मार्वत्रिक वरसा જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો શહેરના મુખ્ય રોડ એવા સ્ટેશન રોડ પર પણ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આથી ઉમરગામ પારડી વાપી ધરમપુર કપરાડા અને વલસાડ તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે ગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા તિથલ રોડ હાલડચાર રસ્તા અને બંદર રોડના નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાયા હતા સવારે જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા દર વર્ષે ભારે વરસાદ વખતે વલસાડ શહેરના લોકોએ ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડે છે આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો ગુજરાતમાં મેઘરાજા હેલી વરસાવા તૈયાર થયા છે કેવી રીતે આખરે શું સ્થિતિ બની છે જાણીએ અમારા સહયોગી સંધ્યા પાસેથી ગુજરાતના લોકો એક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને ખેડૂતો કારણ કે સારો વરસાદ થાય વાવણી લાયક વરસાદ થાય તો જ વાવણી કરી શકાય તેમ છતાં પણ રાજ્યમાં કેટલાક ખેડૂતોએ વાવણી કરી લીધી છે આ વચ્ચે એક સારા સમાચાર એ પણ આવી રહ્યા છે કે એક એવી સિસ્ટમ મજબૂત સિસ્ટમ બની રહી છે જે વરસાદને સારા વરસાદને ખેંચીને લાવી શકે છે એ સિસ્ટમ ક્યાં અને કેવી રીતે બની રહી છે તે અમે આપને મેપના માધ્યમથી જ સમજાવીશું તો મેપના માધ્યમથી સમજાવીએ તો અરબી સમુદ્રમાં

આજે આખો રાજકોટ ભાવનગર દ્વારકા પોરબંદર આ તમામ એવો વિસ્તાર છે વેરાવળ એટલે કે સૌરાષ્ટ્રનો આખો

મહત્વનું છે કે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેશે ત્રણ દિવસ માટે તો સિઝનમાં પહેલી વાર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ત્રણ દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદમાં પણ વરસાદ પડે તેવી સંભાવના રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે ક્યાંક એક ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદ થશે દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી તો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પાંચ ઇંચ સુધી વરસાદ પણ થઈ શકે છે કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે બધે જ વાવણીલાયક વરસાદ થાય તેવું કહી ન શકાય લગભગ આ આગામી ત્રણ દિવસ વરસાદ થવાની શક્યતા છે અને આ ત્રણ દિવસમાં લગભગ કોઈ કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ એક ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કોઈ કોઈ ભાગમાં એક ઇંચ વરસાદ થઈ શકે પાલનપુરના ભાગમાં પંદરથી વીસ મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે મહેસાણાના ભાગોમાં પણ અડધા ઇંચ ઉપર વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે પહેલાં આગામી ત્રણ દિવસમાં કોઈ જગ્યાએ એક ઇંચ તો કોઈ જગ્યાએ દરિયા કિનારાના ભાગોમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ ત્રણ કે ચાર ઇંચ કે પાંચ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આગામી ત્રણ દિવસમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે એટલે કૃષિમાં જમીન ખેડે એવો કોઈપણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે જોકે વાવણી થાય એવો વરસાદ વધે કહી શકાય નહીં ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી જૂન બાદ ચોમાસુ ગુજરાતમાં રમઝટ બોલાવશે તાપમાનનો પારો પણ નીચે ઉતરી શકે છે તો ગુજરાતમાં ગરમી ઘટી શકે છે ઠંડા પવનો ભૂકાય અને ચોમાસાની ત્યારે ન્યૂનતમ તાપમાન લગભગ બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું અને મહત્તમ તાપમાન ચોથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે હમણાં ગરમી પડી રહી હતી એટલે વાદળો વિકસાઈ જતા હતા પરંતુ તારે કઠાઈ પછી ચોમાસું રમઝટ બોલાવશે અને કોઈ જગ્યાએ ભારેથી કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે